જો આ બધા જલપાના કાંડ, ગમે એટલી કઈ પણ જગ્યા ચાંદલા હોય જ અહીંયા છે. આખા બાથરૂમ માં દેખાડું, આખો બાથરૂમ ભર્યો, ટોયલેટ ભર્યું, અરીસા બધા ભર્યા, આ ચાંદલા અહીંયા આવી રીતના જોયું બધા ચાંદલા. હવે મારો બ્રશ છે ને કેટલો ટાઈમ થી હું વાપરતો હતો, એટલે કેટલો 3-3 મહિને મારે બગડી જ જાય. શું કરવું? આ દિત્યાનો બ્રશ છે, પહેલો બ્રશ દિત્યાનો લીધો હતો. આ ખોલીને કાલે આપણે નવો બ્રશ બદલાવવાનો ટાઈમ થઈ ગયો છે. કયો કલર રાખવું આમાંથી? હું ગ્રીન કલર ના બે છે, શુભ કોલગેટ નો એમ નમ હોય. ચોકરો ચાંદલા ક્યાં ચોટાડવાના હોય? ચાંદલા ચાંદલા દે બોલો ના ને તો વાંધો નહી, મને ક્યાંય ચોટાડવાના છે. અહીં ચોટાડ્યા, બધા અરીસામાં ચોટાડેલ છે. દિત્યા બ્રશ કરે છે, હું આજે રેડ સિલેક કરું બ્રશ. 15-20 દિવસે એક દિવસ બ્રશ કરે છે દિત્યા, બરોબર ને દિત્યા? ઊંધો છે, ઊંધો તો બ્રશ કરે દિત્યા. મને કર દો તું અરીસા પાસે, અરીસો જો કે દેખાતો નથી પણ છે ચાંદલા અહીંયા. અને આ જો બાથરૂમ માં ગાડું દળી ગયું, ગાડું ઉભું કરી દઉં પાછું. હા તો વાંધો નહીં. અને અહીંયા જો બાથરૂમ છે, બાથરૂમમાં પણ ચાંદલાની લાઈન, અહીંયા અરીસા પાસે ચાંદલાની લાઈન. જો બરોબર દિત્યા, કેટલા ચાંદલા છે? હવે જો આપણે નવા ચાંદલા ન લઈએ ને અહીંથી ખાલી ચોટાડે રાખીએ ને જલ્પા, તોય આપણે 2 વર્ષ નીકળી જાય એમ છે આરામથી. બધાને ઘરમાં તો તમે મને નીચે કોમેન્ટ કરીને કહેજો તમારા ઘરમાં આવી બધી રામાયણ છે કે નહીં. તો ચાલો હવે દિત્યાને પીવાનું છે ત્રોપો, અને મંગળા અહીંયા રાહ જોઈ છે અમારી કે ક્યારે આવે છે કોઈ માણસો. હા અમારી રાહ જોઈ છે મંગળા. મંગળા પીપી પણ કરી ગયો અહીંયા. હા મંગળા પાસે બેસી ત્રોપો પીશું આપણે. કયો પીશું દિત્ય? આ પીએ, આ સારો છે બરોબર. અચ્છા આ મોટો જ છે, આનાથી મોટો છે જ નહીં આપણી પાસે. એ પાકલ છે, એમાં પાણી ન હોય. હા જો આમાં મસ્ત મીઠું મીઠું છે પાણી. ચાલો દિત્યાબેન. હે કેમ, શું થયું? શું થયું? થાકી ગઈ? અલે પી લે. તો ચાલો અડધો અડધો પી લે છે. અડધો દિત્યા હજુ આમાં ગ્લાસ ભરીને રાખ્યો છે દિત્યા માટે પણ, એ હજુ પી લે છે થોડી ઘરમાં. અત્યારે તો હજુ એને પીવું નથી. અડધો છે તો અડધો હું પી લઉં. સુતી મેડમ એ છોકરાને લઈ જાય છે ત્રોપો ન પીને. હા ચોમ કરવા. રાજકોટ અતુલ કાકા તો હતા, પણ અહીંયા ધુતી મેડમ પણ હતા ને, એ ચોમ કરે ને. એના કરતા પી લેવાય, છોકરાને આવ્યા હોય ને એ પી લેતા હોય. એટલે અમે જે રાજકોટ ડૉક્ટર પાસે ગયા હતા એનું નામ, એ ડૉક્ટરનું નામ ધૃતિ મેડમ છે, એટલે એનું નામ લઈએ એટલે દિત્યા ત્રોપો ને એવું બધું પી લે. કાં દિત્યા નથી પીવો? જો અત્યારે અમે નથી પીતી. હું બાટી લઈને ભણવા જતા ને ત્યાં આમ બહુ રમતા, અમે આખો દિવસ આમ જ કરવાનું, એટલે રમવાનું એટલે બસ ટાઈમ મળે એટલે આમ કરતું રહેવાનું. શું કરતું તું? નાની નવડાવતા હતા. ભણવા જતો ને ક્યારેક ક્યારેક કોઈ સ્પેલિંગ કે ન આવડે ને એટલે ડાયરેક્ટ સાહેબ એમ કહી દેતા કે 100 વાર લખી આવજો ને 50 વાર લખી આવજો ને. મન પણ એના જે મગજમાં આવે ને એવી રીતના આંકડો કહી દે કેટલી વાર લખી લેવાનું. પછી અમે પણ શું કરતા કે આવી રીતના 2 કે 3 કે જેટલી વાર લખવાનું હોય એટલી વાર 3 પેન તો લઈ જ લેવાની. 3 પેન લઈ લેવાની એટલે 100 વાર થઈ જાય જલ્દીથી. જો આમ કંઈક લખવાનું હોય ધારો કે સ્પેલિંગ લખીએ આપણે અહીંયા
મારા અક્ષર ખરાબ છો. જો આ ડાયરેક્ટ બે વાર લખાઈ ગયું અને ત્રણ પેન હોય તો ત્રણ વાર લખાઈ જાય. તમને એવું કોઈ દાવ લાભ મળ્યો છે? કોઈ દિવસ લાભ નથી મળ્યો તો કેવો લાભ? તો આવડે આવડી નતું ગયું તો આવડ્યું તો નહીં. સ્વેલિંગ તો ન આવડ્યા. કેવો સ્પેલિંગ? સાયકોલોજીનો સ્પેલિંગ બોલ. સાયકોલોજીનો સ્પેલિંગ PSY પૂરો LOGY. મારે જોવો પડશે વચ્ચે એચ આવે કે નહીં. એચ તો બોલી PSH રેકોર્ડિંગ છે, સમજાણું. ખોટું જો કેટલું ખોટું બોલ્યું સમજાય. જો લાવો તો લખવા દે. લખીને બતાવવાનું. આ તો ખોટો જ છે. એ આવે કે નહીં તો હું પહેલા લખી લઉં અને પછી જોઈ લઉં કે સાચો લખો કે નહીં. પી એસ વાય સી ઓ એલ ઓ જી વાય આ મારો છે. એમ તો મેં લખ્યું છે. સ્પેલિંગ બે નો ખોટો છે પણ જલપાઈ અહીંયા એચ લખી નાખ્યો ને અહીંયા એચ આવે. ઈ એચ અહીંયા આવે ને અહીંયા એસ આવે. મેં અહીંયા આ બરોબર છે પણ અહીંયા એચ નતો લખ્યો. આજુબાજુના ગામમાં તો વરસાદ પણ પડ્યો છે, અહીંયા નથી અમારે. પણ જો અત્યારે જરા જરા સુરજ પાછો આવ્યો છે. હમણાં તો આમ એકદમ છાંયો હતો. સુરતમાં જરા જરા ઢકાઈ ગયેલ જેવું આવે. જો વાદળ કેવા દેખાય અહીંયા, એના લીધે થોડી ઘણી શરદી પણ થઈ જાય છે. વિદેશી વાતાવરણ થઈ ગયું છે, બરોબર છે. શું છાપામાં છે વાંચીને? ભાગેડું નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ, બરોબર. કોને થકવી દીધા? આ સુઈ ગયા, નીંદર આવી ગયા. અને તો એને વાલા વાલા કરી દે એટલે સુઈ જાય. જો એને આમ હાથથી હાથથી આમ આમ કરે. હા બસ, જો સુઈ ગઈ. આખી રાત જાગે અત્યારે સુઈ જવું. તો અત્યારે વાગ્યા છે રૂંઢાના 5 અને મમ્મી અહીંયા એનું કામ કરે છે. જે ખારીસિંગ છે ને એમાં પણ કીડીઓ આવી ગયું છે. ખારીસિંગ બનાવી જો કેટલું બધી કીડી આવી ગઈ છે. થોડીક વાર મૂકવી પડશે કીડીઓ નીકળી જાય. આવવા દો આવવા દો આવવા દો આવવા દો આવવા દો. ખેંચી લીધી. હા સેલો ટેપ અને બધું વાંચવીને મૂકવાનું છે. અમે આ જલપા પર જે ખારીસિંગમાં જે ફોતરા કાઢી નાખ્યા છે, કેમ કે ફોતરા કાઢીને ખાવાની મજા આવે. ખબર નહીં ખારીસિંગની અંદર નથી કીડ્યું કામ, બાર બાર કિનારી કિનારી ઉપર જ છું. ઉપર પણ ટમેટા હે. ઉપર પણ ટમેટા હે. હાલ ના યહાં પર ટમેટા હે જ્યાદા હે. એક મે તો ઝબલામાં બાંધા હે. ઝબલામાં બાંધા હુઆ હે. યહાં પર બોલ નહીં. બાકી બધા કાચા છે. કાચા હજુ પાકી જશે.